અંદરથી કોઈ અવાજ આપણો પણ બોલે છે. મહાત્મા ગાંધીએ કહ્યું તું મને અંદરથી કોઈ કહે છે. તો લોકોએ પૂછ્યું તમે કોણ કહે છે? તો ખબર નથી. તો અવાજ કોનો છે? તો મારો જ છે. આ લખેલું છે મહાત્મા ગાંધીનું ધર્મ દર્શન મજો પટેલ નું પુસ્તક છે, 500 ની અંદર લખેલું છે. વિવેકાનંદે પણ આવી એક શિષ્યાને ઇન્વાઇટ કરી હતી, એનું નામ સિસ્ટર નિવેદિતા હતું. આ જ પ્રસંગ તમને એમ લાગે કે રિપીટ થાય છે, સ્ટોરી સેમ ટુ સેમ વાંચવા જેવા છે. વિવેકાનંદે અમને લખેલા પત્રો વાંચવા જેવા છે. શ્રી કેમ અહીં આવી ગયા અને એને કામે લગાડ્યા? વિવેકાનંદ તો કેટલું ઓછું જીવ્યા. પછી એમના ફાધર ગુજરી ગયાના સમાચાર આવ્યા. એને કીધું અહીંથી વંદન, મારે પાછા ન જવાય. જે મહર્ષિ અરવિંદની મેં તમને વાત કરી એ પોતે બરાબર બોમ્બ બનાવનારો માણસ હતો. હો સાહેબ, ખેપાની લોકો હોય ને એ ધારે તો મોટો વળાંક લઈ શકે. સડનલી રાજકીય પ્રવૃત્તિની અંદર અરવિંદો ઘોષ સિવાય ચાલે નહીં એવી સ્થિતિ હતી ત્યારે. બોમ્બ બનાવવાનું બધું મટીરિયલ એની પાસે હતું અને એની સ્કિલ હતી બોમ્બ બનાવવાની. આપણને આશ્ચર્ય થાય કે મહર્ષિ કહેવાના એને બોમ્બ બનાવ્યા. હા, અને એ વખતે એને રોજ સવારે પ્રાર્થના કરવા ટેવાયેલા. એ સમયે એને કોઈકે અંદરથી અવાજ દીધો, ચંદ્રનગર જા, અને ત્યાંથી પછી પોંડિચેરી જા. અને તે જ દિવસે સાંજે હી લેફ્ટ ધેટ પ્લેસ, હી વેન્ટ ટુ ચંદ્રનગર, હી વેન્ટ ટુ પોંડિચેરી અને લાઈફ ત્યાં પૂરી કરી. તમે મહર્ષિ અરવિંદના જીવનના બે ભાગ જોઈ શકો. મોસ્ટ નોટોરિયસ પર્સન ઓફ ધ વર્લ્ડ એ તમારે કહેવા થાય. અંગ્રેજ સરકાર એને ફસાવી દેવા માંગતા હતા. બોમ્બ ધડાકો થયો, સફળ ન થયો, બીજા લોકો ન મળ્યા પણ સાદા લોકો મર્યા, એટલે એનો કારણ કોણ છે? તો અરવિંદ છે. એને પકડી લ્યો. અલીપુરની બોમ્બ ધડાકાની એ ઘટના હતી. એ વખતે કોઈ એનો કેસ લડવા તૈયાર નહીં. ત્યારે એમ કહે છે મહર્ષિએ પોતે લખ્યું છે, તમે મહર્ષિની પત્રાવલી નામના પુસ્તકમાં એ વાંચી શકો. એમણે લખ્યું છે કે મને એમ થયું કે કોઈ કેસ તેને લડે તો હું લડીશ. હું હાર્યો નહોતો પણ મને બીજે દિવસે અચાનક જેલરે આવીને કીધું કે ભાઈ ખ્યાતનામ લોયર છે આરસી રાવ, એ તમને મળવા માંગે છે. એટલે એની પાસે ગયો. ઓહો, તમે અહીંયા? તો કે હા, હું તમારો કેસ લડવાનો છું. તમે બ્રીફ તૈયાર કરી રાખજો, તમારે જે કહેવું હોય એ બ્રીફ તૈયાર કરી રાખજો, હું આવીશ પાછો. અને તે દિવસે રાત્રે આખો સમય એને બરાબર ધ્યાનમાં બેસી પોતાના મુદ્દાઓ વિચાર્યા અને બીજે દિવસ સવારે લખવાનું શરૂ કર્યું. ત્રણ વાક્યો લખ્યા છે, હસ્તાક્ષરમાં છે પોંડિચેરીમાં. આજે પણ ત્રણ વાક્યો લખ્યા છે. એને કોઈ અંદરથી કહ્યું કે આ કેસ તારે નથી લડવાનો, રાવે લડવાનો છે. અને રાવે શું લખવું એ તારે નથી લખવાનું, હું લખાવવાનો છું. અને ત્રણ દિવસ પછી વેન રાવ કેમ, હી કેમ વિથ ધ એન્ટાયર પ્રપોઝલ, 16-18 પેજીસ. Maharshi was surprised. I have not narrated and he has already draft, full draft to be submitted in the court. How it is? જો આ તમને થાય કે આમ કેમ થયું, ત્યાં કેવું કે વીજળીના ચમકારે થયું, આ આમ થતું. મારે તમારો જાજો સમય નથી લેવો. મેં તમને કહ્યું હતું કે તમારી સાથે થોડી અઘરી વાત કરીશ, પણ અઘરી વાત એટલા માટે કહેવા માંગતા, આપણા જીવનમાં આવા નાના નાના ચમત્કારો થતા જ રહે છે સાહેબ, આપણે નોંધ નથી લેતા. વી ફોરગેટ, અંદરથી કોઈ અવાજ આપણો પણ બોલે છે. મહાત્મા ગાંધીએ કહ્યું તું મને અંદરથી કોઈ કહે છે. તો લોકોએ પૂછ્યું તમે કોણ કહે છે? તો ખબર નથી. તો અવાજ કોનો છે? તો મારો જ છે. આ લખેલું છે મહાત્મા ગાંધીનું ધર્મ દર્શન મજો પટેલ નું પુસ્તક છે, 500 ની અંદર લખેલું છે. કે મારો જ અવાજ છે, તમે સમજી શકો છો? તો હા, સમજી શકો. પછી શું કરો છો? હું પત્રકારે પૂછ્યું. એ પ્રમાણે ચાલવા લાગુ છું અને હું સફળ થઉં છું. આપણે પણ અનુભવ્યું છે મેની એ ટાઈમ્સ, આપણે કરીએ ન કરીએ, કરીએ ન કરીએ, એ બરાબર ગડમથલમાં હોય ત્યારે અંદરથી કોઈ કંઈક ન કરવું, આ ન કરવું. એવા ટાણે બહારનો અવાજ એટલો મોટો હોય છે, આપણે પોતે ઉભો કરેલો ઘોંઘાટ આપણને અંદરનો અવાજ સાંભળવા નથી દેતો. એટલે વીજળીના ચમકારા આપણે ફ્લેટમાં બાયણા બંધ કરીને બેઠેલા,
તમારા દેખાય ક્યાંથી? દેખાય તો એનો અનુભવ થાય ને સાહેબ. મિત્રો, મારો સમય પૂરો થઈ ગયો છે એટલે હું મારી વાતનું સમાપન કરું. હું નિમિત્ત બન્યો છું આ વાત કરવા માટે. મૂળ કામ તો આદરણીય શ્રી બળવંતભાઈનું જન્મતિથિનું છે, પણ મને એમ થયું કે એમના જન્મ દિવસે સાદી વાતો કરવી અને સમાજના પ્રશ્નો છે એવી વાત ન કરવી, પણ થોડુંક અંદરથી કંઈક આપણું જાગે. જાગેલું તો છે જ સાહેબ, બધામાં જ. એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, આ વાક્ય શું કામ કહ્યું? તમારો સોલ નક્કી નથી કરી શકતો એટલે તમે નથી કરી શકતા. હું તો ઘણી જગ્યાએ કહું છું સાહેબ, 2014 સુધી નરેન્દ્ર મોદીને એના પક્ષના લોકો દિલ્હી ન આવવા દેવા માટે આતુર હતા, ભાઈ દિલ્હી ન પહોંચવા માણસ. તમને ખ્યાલ છે 2-4 વખત એને કીધું તમે રોકાવ 2014 સુધી, પણ અંદરનો અવાજ ને કહેતો ઉપર, એટલે સ્ટેજ ઉપર બેઠા તેને ખસેડી નહીં છો, ચડી ગયા. હવે 23 તો આવી ગયું. એનો મિનિંગ શું થયો? કે તમે પણ એ કરી શકો, તમારામાં પણ એ જ પોટેન્શિયલ છે. ક્ષમતા બધાને સરખી જ આપી છે, પણ કેટલાક લોકો વાપરે છે, કેટલાક ક્ષમતાનો ડબ્બો ભરેલો લઈને ઉપર જાય. ઘણા એવા હોય, શું છે કર્યું છે હવે? હવે જો પિક્ચર જોવો, પિક્ચર હું જોવું? આપણે કઈ શેરીન રસ, હવે શેરીન રસ થાળને કઈ ના હાલે, પિક્ચર ના હાલે, શેરીનો રસ ના હાલે. આપણે એમ થાય ધક્કો હું કેમ ખાતો હશે? આવા હોય છે આપણી આજુબાજુ. હવે બેઠા છે બેને ભાઈ, આ રાત પડે લંબાવતો હશે કે નહીં, બેઠો રહેતો હશે? આવા લોકો છે મારી તમારી આજુબાજુ છે. એનો મિનિંગ એ છે કે અંદરથી બધા સાબુત છે, પણ યુ આર રિસ્ટ્રિક્ટિંગ યોર સેલ્ફ નોટ ટુ ડુ સમથિંગ. અને એ આપણો પઠાર છે ને, એ દેશને અત્યારે ખાઈ રહ્યો છે. મારે શું પ્રશ્ન એ છે સર, તમને ખબર છે ફલાણા નથી એમ, પણ આપણે શું મૂકોને? મા બાપ પણ એમ કે બાજુમાં જબરો અંદર આવતો રે, અંદર આવતો રે, પણ મમ્મી બાજુમાં એ ભલે ને, આપણે શું તું અંદર આવતો? આ સમાજ છે. જૂના જમાનાના લોકોએ ગાયને વાછરડું જન્મતું જોયું છે, કૂતરાને ગલુડિયું જન્મતું જોયું છે, એક કબૂતરી ઉપર કબૂતર બેસે એ જોયું છે. હવે તો મા બાપ એટલા બધા શાણા થઈ ગયા છે, બેટા અંદર આવતો રહી ન જોવાય. પરિણામે બેટો છે ને, એ જયારે મોબાઈલ હાથમાં આવે ત્યારે એ ફિલ્મો શોધે છે. ઇફ યુ એલાઉ ધ નેચરલ થિંગ્સ ટુ ઓબ્ઝર્વ, નો પ્રોબ્લેમ. પણ આપણે બધી નેચરલ વાતો ઉપર રિસ્ટ્રિક્શન મૂકી ગયા છીએ, એટલે એ અનનેચરલ પ્રોસેસથી આગળ વધે છે. મિત્રો, હું એ પ્રાર્થના કરું કે પ્રતિવર્ષ આ પારિતોષિક લેવા આવનારની સંખ્યા વધે અને અમારી જેમ વચ્ચે બોલનારાઓની સંખ્યા ઘટે. થેન્ક યુ.